तारीख की रोज रात के 10 बजे के करीब कवांट तालुका के पीपलडी गांव में एक फायरिंग का बना बना था। उस फायरिंग को मैक के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन है, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलडी गांव की व्यक्ति को गोली मारकर हत्या कर दी थी। उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए। इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी, बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली चलाई थी, जिनका वेपन था, और उसको पुलिस ने अरेस्ट कर लिया है। बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है। गई काले 9:50-55 ની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના જીસમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટમાં ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। પીપલદી ગામ મારું મૂળ વતન છે અને મારા જે નાના ભાઈ છે જામસિંહભાઈ રાઠવા એ નિવૃત્ત ગ્રામ સેવક હતા અને એમનો આ પુત્ર એટલે કે મારો ભત્રીજો કુલદીપ એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા એ વચ્ચે બાઇક વાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા। આટલો મેસેજ મને કાલે મળ્યો હતો। તાત્કાલિક હું એમને કીધું હતું કે તમે એમને દવાખાને મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય, પણ દવાખાનામાં ગયા સારવાર દરમિયાન જ એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ। કોઈ જૂની અદાલત હોય કે અમારા ધ્યાનમાં નથી આવતું, પણ હવે થોડો થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવા વાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવા વાળો હતો, એટલે ખોટું કરનાર કેટલાક જે છે એમને આ પસંદ ના હોય, ખોટી રીતના પૈસા કમાવાની દાનત વાળા હોય ને એમને લાગે કે આ બાધારૂપ છે તો એના કારણે આવું કદાચ ષડયંત્ર કર્યું હોય એવો ડાઉટ છે મને। અને એમાં કોણ વ્યક્તિ હતો ના એ તો પકડાઈ ગયા છે, શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એ એક્સ આર્મી મેન તરીકે કામ કરતો હતો અને હમણાં ઘણા સમય તે રિટાયરમેન્ટ લઈ લીધું, એને ચૂંટણી પણ લડવી હતી ત્યારે હું જેમ મેં કહેતો હતો કે તમે જે કામ કરો છો એ સારું છે આમાં શા માટે આવો, પણ હવે એમને જે કઈ મનમાં હોય એટલે હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે એટલે એને ડાઉટ કે કદાચ હું ચૂંટણીમાં ઊભો પણ રહીશ તો એ પોતે જીતી ના શકે ને એટલા માટે કદાચ આ કૃત્ય એને કર્યું હોય એવો ડાઉટ છે।